श्री स्वामीनारायण भगवान ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान स्वामी महाराज ने जय, प्रमुख स्वामी महाराज ने जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव ने जय। સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી જે વારી રૂચિનું વચનાવત વંચાઈને કહે છે, આ તો ખપ્પારાને કહ્યું છે, અને જેને ખપ નથી તે તો લાગ આવે જોઈ લે ને સ્વાદ કરી લે, એને તો એમ જ ભજન થાય છે, ક્યારે લાગ આવે એવાને તો મહારાજે વચનાર્થમાં લબાડ જેવો ને કૂતરા જેવો કહ્યો છે। સીધે સીધી વાત છે, ખપ હોય તો જાણ પણ રાખીને જે ગ્રહણ કરવાનું હોય કરે, ના કરવાનું હોય ના કરે, અને એમાંય વિવેક રાખે। ગ્રહણ કરવાનું હોય ઝાપટે ના રાખે, વિવેક રાખે, એ બધું કહ્યું। ખપ વાળાની વાત છે, ખપ ના હોય તો બધું ઈધર તિધર થયા જ કરે। ખપ કઈ રીતે આવે, મહિમા સમજાય તો કે મારે આ જ કરવાનું છે, અનંત જન્મ લીધા, બધું જ કર્યું છે, પણ મારા સ્વામીની ભક્તિ એ બાકી છે, એમ ખપ રાખે, મહિમા સમજે તો પાછો વરે। સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે, એવા તો મહારાજે વચના તો લબાડા જેવું કૂતરા જેવું કહ્યું છે, હેત હોય તેના વાત સારી લાગે, હેત હોય તેને કથા વાર્તા સારી લાગે। નિકર મરને લાખો વાતો કરીએ પણ એમ ના મનાય, પછી તો હેત હોય એની વાત સારી લાગે, કે હેત થાય એ એમને ના થાય, મહિમા હોય ત્યારે હેત થાય, ત્યારે બીજાને નિકર મરને લાખો વાતો કરીએ, બાકી પારણ કરે આ કરે રાત દિવસ કરે, પણ કરવાનું ના કરે, આ વિષયમાંથી પાછી વૃત્તિ વાળીને વેગ રાખીને પછી કથા વાર્તા કરે ત્યારે મજા આવે, એટલે કથા વાર્તા બમ્પર જાય, ઉપરથી જાય, તો ભલે ગમેલી કથા કરો, ગમેલી વાતો કરો, બીજાને સમજાવો, બીજાને પ્રતિતિ લઈ દો બધું, પણ તમારે જે કરવાનું છે ના કરે, કથામાં રુચિ હોય, અંદરની વાત છે, ઉપર ઉપરની વાત નથી। સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે, આ લોકનું હેત તો કેવું છે, આ લોકનું હેત કેવું છે, એમ કહીને એક પટેલનું દ્રષ્ટાંત વિસ્તારીને કહ્યું છે, એના કુટુંબીને એના ઉપર મરે એવું હેત હતું, તો પણ સાધુના કહેવાથી માંદો પડ્યો ને ઉપરથી સાધુએ દૂધ ઉતાર્યું, તે કોઈને કોઈ ન પીધું એમ સાધુએ દેખાડ્યું। એ વાત યોગી અપા વાત કરે છે, એક સાધુ સાથે રહીને પાછો જતો હતો, કેમ પાછો જાય છે, મારે સગાવાલા
ભાઈ બંધુ ઘણું હેત છે એટલે એ ખેંચે છે એટલે જઉં છું, એવું કાંઈ નથી. કેમ તો હેત દેખાડવું છે એટલે કે તું ઘરે જજે ને ભૂત પડી જજે, આમ મરી પ્રાણ જાય નીકળી જાય એવું થઈ જાય, અને પછી બધી વાત હું કરીશ. પછી ગમે એ રીતે ગોઠવણ કરી અને પછી આ તો પટેલ તો મરવા થયો, તો કે તે વખતે આ સાધુની એન્ટ્રી થઈ કે આ સાધુ મહારાજ આ પટેલને બેઠા કરો તો સારું. તે કે બેઠો તો કરું પણ એક તાંબડી લઈને એમાં દૂધ મૂકીએ તો એ પટેલને માથે ફેર્યું ચાર પાંચ, અને કે બધું પટેલનું મૃત્યુ આ લોટામાં આવી ગયું છે, હવે જે પીએ એ ધામમાં જાય ને પટેલ બેઠા થાય. એવું કંઈ તારે કોઈએ પીધું નહીં, કોઈએ બધાને વાત કરી, બૈરાને વાત કરી દે હું તો બીજો ધણી કરીશ, પછી મા બાપ કોઈ પીધું નહીં. એટલે પટેલ બેઠા થયા, સાધુ સાથે નીકળી પડ્યા. આ જગતનું આવું છે. એના કુટુંબી ને એના પર મરે એવું હેત હતું, તો પણ સાધુના કહેવાથી માદો પડ્યો ને ઉપરથી સાધુએ દૂધ ઉતાર્યું તે કોઈએ ન પીધું એમ સાધુએ દેખાડ્યું. અને કાણે જાય તે અધિક રડે, આંગણે જઈને ભૂસ પડે તે સારું લાગે, તે સારું લાગે તે માટે હેત હોય તો પડે નહીં વાટે. આ યોગી બાપા બહુ લડાઈની આ વાત કરતા કે પહેલાં વાટે જે તો બે ઢેબરા ઝાપટી લે પછી આગળ એટલે બધું ખોટે ખોટું હતું. અને ખરેખર જે કાંડ મકાન આપણે કહીએ છીએ ને એ કોઈ મરી જાય તો પછી એને પાછળ કાંડ મકાન થાય, પછી અને જે ખરેખરું હેત તો વાટે ન પડી જાય, હવે અહીં પહોંચતા રહે જ ગયા, તો એ બધું ખોટે ખોટું બધું છે. કારણે એવા ખોટા હેત છે. અને ગ્રહસ્થને છોકરો ન માને કે દુઃખ્યો થાય, પણ તે સૌના ડાપણ પ્રમાણે કરશે. ઘરમાં વાસના હોય કુસુખ એ બધું જાણી લેવું, કોઈ બધું હેત નથી કંઈ નથી, એ બધું કદાચ હેત હોય તો પણ તૂટતા તો ગમે ત્યારે ખરી પડી જાય. એટલે સાચું હેતુ છે જ નહીં, સાચું તો સત્સંગ કરે અને સાચું હેત થાય, સત્સંગીમાં હેત થાય અને સાચા સત્સંગી સારા સાચા સત્સંગી અને સારા કુટુંબી આ જ છે આપણા સત્સંગી જેનો. એવા ખોટા હેત છે ને માટે વૃદ્ધ થયા તેને તો ગામોગામ મંદિર કર્યા છે ત્યાં બેસીને ભજન કરવું, બે ટાણા જઈને રોટલા ખાઈ ગાવ. ગામે ગામ સ્વામી મંદિર કરેલો છે એટલે પણ માન હોય ને માનને લીધે મંદિરમાં કોણ જાય, ભિખારી કે અથવા તો પરવારી રહ્યો છે એવું કે બધી જાત જાતના શબ્દો મારે એટલે માનને લીધે ન જાય.
પણ સ્વામી સુંદર વાત કરી, બે ટાણા જીમી આવું અને મંદિરમાં ભજન કરવું, સેવા ભક્તિ કરી. માટે વૃદ્ધ થયા તેને ગામોગામ મંદિર કર્યા છે, ત્યાં બેસીને ભજન કરવું અને બે ટાણા જઈને રોટલા ખાઈ આવો. પણ ના ફાય, માન છે, બીજા બધા દોષો છે, એને લીધે મંદિરમાં બેસાય નહીં. જૈસે બૂઢે બેલ કો ખેડૂના દેવત ખાન, મુક્ત કે યુવૃદ્ધ કો સભી કરત અપમાન. જેને સુખે રહેવું હોય તેને તો મોરેનું માન છે તે મૂકી દેવું, નિકર પૂજા થાય. જૈસે બૂઢે બેલ કો, બેલ બૂઢો થઈ ગયો હોય પછી કોઈ એને પૂછે નહીં, ખાવાનું પણ જેમ તેમ મળે ના મળે એવું થાય. તે ઉપર કહ્યું છે, ગુરુ ચેલો, બાપ દીકરો ને સાસુ વહુ એમ રહેવું. ગુરુ ચેલો, બાપ દીકરો અને સાસુ વહુ એમ રહેવું, ને દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. ખરેખર એ ભગવાનમાં વિશ્વાસ હોય એમ એને મને તો ભગવાન તો રક્ષા કરે જ છે, પણ જ્ઞાન ના હોય તો એની રક્ષા ફોગટ જાય. રક્ષા કરી હોય તો પણ ભગવાન તો રક્ષા કરે છે, બધાની રક્ષા કરે અને ખાસ ભક્તોની તો રક્ષા કરે છે. કોણ જાણે આપણે વાસના હશે તેને ટાળવા એમ થતું હશે તો, અને આપણે વાસના હશે કંઈ અપમાન થાય આ થાય એ વાસના ટાળવા માટે આપણે, નહીં તો માન મળ્યા જ કરે તો કોઈ દિવસ વાસના ટળે નહીં. એટલે આવું બધું ખેલ ભગવાન ગોઠવેલું છે તે આપણને ખબર હવે. આપણને લાગે બધા મારું અપમાન કરે છે, નથી રહેવું એવું મનમાં થાય. પણ સત્સંગી હોય એને ખરેખર જ્ઞાન હોય એને આવું રહે કે મહારાજ જે કરે છે સારું કરે છે, વાસના ટાળે છે. સજાન સ્વામી મહારાજની